વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની નેન્સી 22 115 દિવસથી કોમામાં છે. સગીરે બાઇક ચાલકે નેન્સીને ટક્કર મારી હતી. LLB નો અભ્યાસ ને નોકરી કરતી હતી. નેન્સીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરની અટકાયત કરીને છોડી મૂક્યો હતો. અકસ્માત બાદ નેન્સીનો પરિવાર વેર વિખેર થયો છે. 115 દિવસ બાદ પણ પરિવાર ન્યાયની ઝંખના કરી રહ્યો છે. માત્ર RTO નો મેમો આપી સંતોષ માનવામાં આવ્યો. સગીના પિતા સામે હજુ સુધી ગુનો દાખલ ન થયો હોવાનું પણ સામે આવ્યું છે. મને બસ એટલી જ અપેક્ષા છે કે આ મેડિકલી બહુ લાંબો પિરિયડ છે જે અમારે લડત આપવાની છે, તો અમને આર્થિક સહાય મળે અને ન્યાય મળે. પહેલી માગણી ન્યાયની છે અને બીજી માગણી આર્થિક સહાયની છે. મેં તો મોદી સાહેબને એપ્રિલમાં પત્ર પણ લખ્યો હતો એઇમ્સની ટ્રીટમેન્ટ માટે, પણ કદાચ ઇલેક્શનના કામકાજમાં એ લોકો કોઈ અમને રિસ્પોન્ડ નથી આપી શક્યા. લોકોના સહકારથી મદદથી અત્યાર સુધીની ટ્રીટમેન્ટ અમે ખેંચી છે, પણ હવે અમારી માટે બહુ અઘરું થઈ રહ્યું છે. અત્યારે અમે આ રિહેબ સેન્ટરમાં આવ્યા છીએ, રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં. અહીંયા એની સારી સારવાર થઈ રહી છે, પણ તો પણ રોજનું અમારે આ બધું બિલ છે અને આનો સમય નિશ્ચિત નથી ભાઈ ક્યારે એને સારું થશે. 7 માર્ચ 2024 લગભગ સાંજે 7:50 એક્લિપ્સ સ્પોર્ટ્સ, જે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે, અને નેન્સી ત્યાં જોબ કરતી હતી એક્લિપ્સ સ્પોર્ટ્સમાં પાર્ટ ટાઈમ, અને જસ્ટ ઓફિસમાંથી બહાર નીકળી અને એક KTM સ્પાઈ ગાડી જે 100-120 સ્પીડે હતું એવું બધા જણાએ જોવાવાળાએ કહ્યું, તો એ આવી અને ટી શેપ કોલિઝન થયું. એટલે નેન્સીની વેહિકલ જસ્ટ બહાર આવી અને સ્પીડ બાઇકે એને ઠોકી, અને લગભગ 15-20 એને પેન્સ થયા, અને એ પછી જે કોમામાં જતી રહી છે. આજે 85 થઈ ગયા, એ હજી કોન્શિયસ નથી, અમને ઓળખતી નથી, કાંઈ રિસ્પોન્સ નથી આપતી. એના ઉપર 5-6 સર્જરીસ થઈ ગઈ છે બ્રેઇનની, અને પગની ઓર્થોની ને પણ ઘણી બધી સર્જરીસ છે. ઓર્થોનું થોડુંક રિકવર થાય છે, સારી રીતે રિકવર થાય છે ઇનફેક્ટ, બટ ન્યુરોની અમને બહુ જ ચિંતા છે, અને ડૉક્ટર કહે છે કે આ બધું બહુ અનસર્ટન છે. નેન્સીની ઘટના એવી છે સર કે 7 માર્ચે સાંજના 7:30-8 વચમાં મારી દીકરી જે એના સર્વિસના પોઈન્ટથી ઘરે આવી રહી હતી, જસ્ટ ગેટની બહાર નીકળતા જ એક બાઇકવાળાએ, KTM બાઇકવાળાએ એને એટલી જોરથી એક્સિડન્ટ કરેલું છે, ટી શેપમાં કરેલો છે, ને એ ફંગળીને એકદમ ઉછળીને નીચે પડી ગઈ છે. ને બાઇકવાળાની સ્પીડ બહુ હેવી ફાસ્ટ હતી, એ લગભગ 100-120 સ્પીડ હશે એની. ગઈ 8 માર્ચના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો બનાવ બનવા પામ્યો. સમગ્ર હકીકત જોતા નેન્સીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે, અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતો. નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા. પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા, તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોરાવસ્થા હોય જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે. આરોપી માઇનોર હોવાને હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને 41(1)A મુજબ CRPC મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે. આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે, અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે.